જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે ઘર બનાવવું, રહેવા માટે રસ્તાઓ બનાવવા કે ઉદ્યોગ વિકસાવવા જેવા કામો માટે સમયે સમયે વૃક્ષોનો નાશ થતો રહ્યો છે. આમ વૃક્ષોનો નાશ થવાના કારણે વૈશ્વિક તાપમાનમાં વધારો, જળવાયુ પરિવર્તન, કમોસમી વરસાદ વગેરે જેવી સમસ્યાઓની માનવી પીડા તો થયો છે. આમ સુરત શહેરની જો વાત કરવામાં આવે તો વધતી વસ્તી માટે ઘર બનાવવા, રસ્તાઓ બનાવવા માટે સમયે સમયે વૃક્ષોનો નાશ કરવામાં આવે છે, જેની સાથે સાથે નવા વૃક્ષોનો ઉછેર કરવા માટે ઘણા વિસ્તારોમાં જગ્યાનો અભાવ હોય છે. સાથે સાથે શહેરના 80%થી વધારે વિસ્તાર રસ્તાઓ તેમજ બ્લોકથી ઢંકાયેલા છે, જેથી વૃક્ષો ઓછા થવાના કારણે હવામાં ઓક્સિજનનું પ્રમાણ, સાથે વધતા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ અને ઉદ્યોગો તેમજ વાહનોના અસહ્ય ધુમાડાઓના કારણે માનવનું રહેવું મુશ્કેલ બનતું જાય છે. આમ તાપમાન વધારો અને ઓછા ઓક્સિજન પ્રમાણને વધારવા માટે જ્યાં વૃક્ષો વાવી ન શકાય તેમજ શહેરના 4 રસ્તા જેવા ભાગોમાં વાહનોના વધતા પ્રદૂષણને નજીવા ખર્ચે નિયંત્રણ કરવા તેમજ શહેરના સૌંદર્યમાં વધારો કરવા અમે એક કૃતિ રજૂ કરી રહ્યા છીએ. અમારી કૃતિનું નામ છે સુરત ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ O2. અમારી કૃતિના સાધનો છે ઇલેક્ટ્રિક મોટર, બોક્સ અને પાઇપ, અને પદાર્થ છે KOH અથવા CaOH2 અને ચારકોલ અને વોટર. અમારી કૃતિની રીત છે વેલીવાળા છોડનો ઉપયોગ કરી રોડ અને વૃક્ષો વાવી ન શકાય એવા વિસ્તારોમાં તેમજ ગીચ વિસ્તારોમાં અને ઔદ્યોગિક વિસ્તારોમાં એર શુદ્ધિકરણ ટાવર ઉભા કરવા. ઉપયોગ વેલી